विद्यार्थी मित्रों, टंडेल सर, आपणे ફરીથી અનિશ્ચયના ગુણધર્મો ટોપિક કન્ટિન્યુ કરીએ. હવે નિશ્ચયના બે ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો. પહેલા ગુણધર્મમાં આપણે સમજ્યા કે નિશ્ચયના પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી. એટલે એનો મિનિંગ એવો થયો કે નિશ્ચયની કોઈ પણ હાર પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની ક્રિયા કરવાની ઈચ્છા થાય તો એ ક્રિયા કરી નાખવી, નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી. બીજા ગુણધર્મની આપણે ચર્ચા કરી. બીજા ગુણધર્મોમાં વાત કરી કે નિશ્ચયની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલાબદલી કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય, નવા નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયકના મૂલ્ય કરતા વિરોધી હોય છે. એટલે એનો મિનિંગ એવો થયો કે આપણને જ્યારે કોઈ નિશ્ચયકની બે હાર કે બે સ્તંભની અદલાબદલી કરવાની ઈચ્છા થાય તો કરી નાખવી, પણ નિશ્ચયકનું મૂલ્ય બદલાઈ જાય છે તો સરખું જાળવી રાખવું હોય તો આપણે આગળ માઇનસ નિશાની કરવી પડે, જેથી મૂળ નિશ્ચયક બરાબર માઇનસ ગુણ્યા નવો નિશ્ચયક એ પ્રમાણે આપણે લખી શકીએ. તો એનો મિનિંગ એવો થયો કે નિશ્ચયક ઉપર બે હાર અથવા બે સ્તંભની અદલા બદલી કરવાની ઈચ્છા થાય તો એ આપણે કરવાની છે, પણ આગળ માઇનસ નિશાની લખવાની છે. હવે આગળ સમજીએ આપણે ત્રીજો ગુણધર્મ. ત્રીજા ગુણધર્મની ચર્ચા કરીએ. આપણે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય છે. નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભનું મૂલ્ય સમાન હોય, બધા જ ઘટકો સમાન સોરી, તો તે નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય છે એમ આપણે સાબિત કરવું છે, ચકાસવું છે. એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે આ નિશ્ચયક છે, નિશ્ચયક ડિટર્મિનન્ટ ડી ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ, આપણે લઈ લઈએ A1 B1 C1 A2 B2 C2 આમ સમજે, અને ત્રીજી હાર હું લઈ લઉં A1 B1 C1. કેમ કે આપણો સ્ટેટમેન્ટ છે કે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા બે સ્તંભ સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય છે. ચકાસણી કરવા માટે આપણે એવો નિશ્ચયક લેવો જોઈએ કે જેમાં બે હાર અથવા બે સ્તંભ સમાન હોય. અત્યારે આપણે એવો નિશ્ચયક લીધો છે કે જેમાં પહેલી હાર અને ત્રીજી હાર સમાન છે. હવે પહેલી અને ત્રીજી હાર સમાન છે એવા નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય છે કે નહીં આપણે ચેક કરીએ, ચકાસીએ. કેલ્ક્યુલેશન નથી કરવું. હવે આપણે ગુણધર્મોનો અભ્યાસ કર્યો છે એટલે એનો ઉપયોગ પણ કરીએ. તો એ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો એના માટે અત્યારે આપણને દેખાય છે પ્રથમ હાર અને ત્રીજી હાર સમાન છે. તો જે હાર સમાન છે એની જ હું અદલા બદલી કરું. જે હાર સમાન છે એની આપણે શું કરીએ? અદલા બદલી કરીએ. એટલે અત્યારે પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરવાની ક્રિયા કરીએ. પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરવાની ક્રિયા કરવી છે એટલે બાજુમાં આપણે લખી દઈએ કે R1 ટુ R3 અને R3 ટુ R1. R1 ની જગ્યાએ R3 અને R3 ની જગ્યાએ R1 લખતા અથવા તો એ પ્રમાણેની ક્રિયા કરતા. તો એ પ્રમાણેની ક્રિયા કરો એટલે આપણને હવે ગમે હાર સમાન હોય કે ગમે તે હોય પણ અદલા બદલી કરવાની ક્રિયા કરો અને નવો નિશ્ચયક લખો એટલે આગળ તરત જ આપણે માઇનસ લખવું જોઈએ, જેથી બંને પરિણામો સરખા જળવાઈ રહે. કારણ કે અદલા બદલી કરવાથી મળતા નિશ્ચયકનું મૂલ્ય મૂળ નિશ્ચયકનું મૂલ્ય કરતા વિરોધી હોય છે. એટલે બંને પરિણામ સરખા જાળવી રાખવા માટે આપણે શું કરવું? તો કે આગળ માઇનસ લખીએ. હવે પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરીએ. અદલા બદલી કરો એટલે એ પહેલા આપણે માઇનસ લખી દેવું, જેથી બંને પરિણામો સમાન જળવાઈ રહે. હવે આ જે નિશ્ચયક છે એમાં પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરીએ એટલે આપણને મળે ડિટર્મિનન્ટ ઓફ માઇનસ ડિટર્મિનન્ટ ઓફ A1 B1 C1 હું આગળ લઈ લઉં. A1 B1 C1 A2 B2 C2 A1 B1 C1 આપણે અહીંયા પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરી છે. જો આ A1 B1 C1 જે છે ત્રીજા નંબરે એ મેં પહેલા નંબરે લખ્યું છે,
અને આ એવન બીવન સીવન જે છે પહેલા નંબરે એને મેં ત્રીજા નંબર લખ્યો, ખબર નહીં પડે તમને, નહીં ખ્યાલ આવે, પણ એવું કર્યું છે મેં. તો એ પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરી છે એટલે આગળ મેં લખી દીધું માઇનસ, કારણ કે હાર અથવા સ્તંભની અદલા બદલી કરો તો નિશ્ચયક મૂલ્ય વિરોધી થાય, બંનેને ઇક્વલનું જાળવી રાખવા માટે આપણે આગળ માઇનસ લખ્યું. એટલે આપણને મળ્યું આના બરાબર માઇનસ, હવે આ તો પાછો મૂળ નિશ્ચયક ડી જ આવી ગયો, તો માઇનસ ડી. સીધી વાત છે કે સંખ્યા અને તેની વિરોધી સંખ્યા સમાન હોય તો તે સંખ્યા જીરો જ હોય, ક્લિયર છે? અથવા તો આ માઇનસ ડી ને આપણે ડાબી બાજુ લઈ આવીએ એટલે ડી પ્લસ ડી, ડી પ્લસ ડી ઇઝ ટુ ડી, ટુ ડી બરાબર ઝીરો. ટુ ડી બરાબર ઝીરો હોય, બે ડી બરાબર શૂન્ય હોય તો ડી બરાબર પણ ઝીરો જ હોય, બે વખત ડી શૂન્ય હોય તો એક વખત ડી પણ શૂન્ય જ હોય, એટલે નિશ્ચયકનું મૂલ્ય સાબિત થઈ ગયું ઝીરો. એટલે આ પ્રમાણે આપણે પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરી શકીએ કે આ નિશ્ચયકનું મૂલ્ય ઝીરો થાય છે. એટલે ક્લિયર થઈ ગયું કે નિશ્ચયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ, એ જ પ્રમાણે કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો એની અદલા બદલી કરો, આગળ માઇનસ આવી જાય, પાછો એનો જ નિશ્ચયક મળે, એટલે ડી બરાબર માઇનસ ડી થઈ જાય, એટલે આપણને મળે ટુ ડી બરાબર ઝીરો, માટે ડી બરાબર ઝીરો. તો સાબિત થઈ જાય કે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો તે નિશ્ચયકનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય છે. એટલે કોઈ ઘણી વખત આપણે શું કરશું, આપણને કોઈ નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય સાબિત કરવા કહેશે તો આપણે પ્રયત્ન કરશું કે એના બે હાર અથવા બે સ્તંભ સમાન સાબિત થઈ જાય, તો આપણે ડાયરેક્ટ એનું મૂલ્ય શૂન્ય થાય છે એવું કહી શકીએ. આગળ વધીએ આપણે મિત્રો, ગુણધર્મ નંબર ચાર ની વાત કરીએ. ગુણધર્મ નંબર ચાર મેં અહીંયા જરા ચિત્રાત્મક રીતે રજૂ કર્યો છે. ચિત્રાત્મક રીતે મીન્સ કે આખું નિશ્ચયકનું સ્ટ્રક્ચર અહીંયા મેં લખેલું છે. એમાં પહેલી હારમાં લખ્યું એ વન પ્લસ ડી વન, ડી વન પ્લસ ઇવન, સી વન પ્લસ એફ વન, બહુ કઈ મહેનત નથી કરી, એ વન બી વન સી વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી સુધી વપરાઈ ગયું, એટલે મેં લખ્યું ડી વન ઇવન એફ વન. એ પહેલી હારમાં મેં જોડી લીધું છે, એ વન પ્લસ ડી વન, બી વન પ્લસ ઇવન, સી વન પ્લસ એફ વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી. હવે ગુણધર્મ ચાર એવું કહે છે કે આ પ્રમાણે નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભમાં આ પ્રમાણે ઘટકોનો સરવાળો દેખાય તો એ નિશ્ચયકને આ પ્રમાણે બે નિશ્ચયકોના સરવાળા વડે લખી શકાય. દાખલા તરીકે એ વન પ્લસ ડી વન, બી વન પ્લસ ઈ વન, સી વન પ્લસ એફ વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી. તો એને આપણે લખી શકીએ આ પ્રથમ ઘટકો જે છે એ વન ડી વન સી વન, બરાબર એ વન ડી વન સી વન, બીજી હાર અને ત્રીજી હાર એમની એમ જ છે, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી, પ્લસ ડી વન ઈ વન એફ વન, ડી વન ઇવન એફ વન, એ ટુ બી ટુ સી ટુ, એ થ્રી બી થ્રી સી થ્રી. આમ આ નિશ્ચયકને આ બે નિશ્ચયકના સરવાળા વડે દર્શાવી શકાય. સીધી વાત છે કે આ જે નિશ્ચયક છે એનું આપણે વિસ્તરણ કરીએ તો એ વન પ્લસ ડી વન, એ વન પ્લસ ડી વન કાઉન્સમાં કાઉન્સમાં આવશે બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ, માઇનસ માઇનસ બી વન પ્લસ ઇવન કાઉન્સમાં માઇનસ બી વન પ્લસ ઇવન કાઉન્સમાં એ ટુ સી થ્રી માઇનસ એ થ્રી સી ટુ, પ્લસ સી વન પ્લસ એફ વન, આપણે પહેલી હારના ઘટકો લઈને વિસ્તરણ કરીએ છીએ અત્યારે, કાઉન્સમાં એ ટુ બી થ્રી, બરાબર એ હાર અને સ્તંભ કાઢી નાખો ચોકડી ગુણાકાર, એટલે કે એ ટુ બી થ્રી માઇનસ એ થ્રી બી ટુ, આ પ્રમાણે એનું વિસ્તરણ થયું. હવે આ જે વિસ્તરણ છે એને આપણે આ પ્રમાણે છૂટું પાડી દઈએ કે એ વન પ્લસ ડી વન આ કાઉન્સ ખોલી નાખીએ, એ વન ઇન્ટુ ધીસ પ્લસ ડી વન ઇન્ટુ ધીસ. હવે એ વન ઇન્ટુ ધીસ મીન્સ કે એ વન કાઉન્સમાં બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ, બરાબર એ વન ઇન્ટુ ધીસ. હવે માઇનસ બી વન માઇનસ ઇવન છે આપણી પાસે, તો માઇનસ બી વન ઇન્ટુ ધીસ એવું લખી દઉં. વચ્ચેના અમુક સ્ટેપ આપણે ઉડાવી દઈએ, બરાબર શોર્ટમાં રજૂ કરવાનું છે અહીંયા આપણે, તો માઇનસ બી વન ઇન્ટુ ધીસ, એટલે કે માઇનસ બી વન કાઉન્સમાં એ ટુ સી થ્રી માઇનસ એ થ્રી સી ટુ, માઇનસ બી વન ઇન્ટુ ધીસ પ્લસ સી વન ઇન્ટુ ધીસ, એટલે કે પ્લસ સી વન કાઉન્સમાં એ ટુ બી થ્રી માઇનસ એ થ્રી બી ટુ, આ લખાઈ ગયું. હજુ આ લખવાનું બાકી છે મિત્રો, ડી વન ઇન્ટુ ધીસ, એટલે કે પ્લસ ડી વન ઇન્ટુ બી ટુ સી થ્રી, બી ટુ સી થ્રી માઇનસ બી થ્રી સી ટુ, માઇનસ ઇવન માઇનસ ઇવન ઇન્ટુ ધીસ, એટલે કે એ ટુ સી થ્રી માઇનસ એ થ્રી સી ટુ,
प्लस एफ वन इंटू ए टू बी थ्री, ए टू बी थ्री माइनस ए थ्री बी टू। એટલે આમ કરવાથી આપણને પહેલા જે ત્રણ પદો છે અહીંયા દેખાય છે, જે પહેલા ત્રણ પદો છે એ પહેલા નિશ્ચયકનું વિસ્તરણ છે, જો a1 કૌંસમાં b2 c3 માઇનસ b3 c2માઇનસ b1 કૌંસમાં a2 c3 માઇનસ a3 c2 પ્લસ c1 કૌંસમાં a2 b3 માઇનસ a3 b2, પ્લસ કર્યા પછી બીજા નિશ્ચયકનું વિસ્તરણ મળ્યો મને b1 કૌંસમાં b2 c3 માઇનસ b3 c2માઇનસ e1 કૌંસમાં a2 b3 માઇનસ a3 b2પ્લસ એફ વન કાઉન્સમાં એ ટુ બી થ્રી માઇનસ એ થ્રી બી ટુ, એ પ્રમાણે મળ્યું. પ્લસ એફ વન ઇ વન ની સાથે એ ટુ સી થ્રી માઇનસ એ થ્રી સી ટુ, એ પ્રમાણે છે. એટલે આ પહેલા નિશ્ચયકનું વિસ્તરણ છે અને પછીના ત્રણ પદો બીજા નિશ્ચયકનું વિસ્તરણ છે. તો આ જે નિશ્ચયક છે ને આ બે નિશ્ચયકના સરવાળા વડે દર્શાવી શકાય એવું સાબિત થઈ ગયું. એટલે આપણે ગુણધર્મમાં એવું યાદ રાખશો કે આ પ્રમાણે કોઈ નિશ્ચયકની હારમાં કે સ્તંભમાં આ પ્રમાણે સરવાળો હોય તો એને બે નિશ્ચયકના સરવાળા તરીકે, બે નિશ્ચયકના સરવાળા તરીકે એની અભિવ્યક્તિ લખી શકાય એવું ધ્યાનમાં રાખજો. હવે ખરેખર મિત્રો એવું છે કે એનું અર્થઘટન જેવું દેખાય છે એવું નથી. અત્યારે ભલે આપણને એમ દેખાય કે આ નિશ્ચયકને આ બેના સરવાળા વડે દર્શાવી શકાય, હા કોઈ એક સમયે એક જ હાર કે સ્તંભના ઘટકોને આપણે અલગ કરી શકીએ, બાકીની બે હારને આપણે ડિસ્ટર્બ નથી કરવાનું. પણ આનો ખરેખર અર્થઘટન આપણે એવું કરવાનું છે કે કોઈ પણ બે નિશ્ચયકનો સરવાળો કરી શકાય. અહીંયાથી આપણને બે નિશ્ચયકના સરવાળાની વ્યાખ્યા મળે. સરવાળા માટે આપણી પાસે સ્પેશિયલ ડેફિનેશન આવવાની નથી. એટલે અહીંયાથી આપણને બે નિશ્ચયકના સરવાળાની વ્યાખ્યા મળે. બે નિશ્ચયકનો સરવાળો કઈ રીતે કરવો? તો કે બે નિશ્ચયકનો સરવાળો કરવો હોય તો નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ સમાન હોય અને ત્રીજી હારના ઘટકો ભિન્ન છે તો એનો સરવાળો આપણે કરી શકીએ. સરવાળો કઈ રીતે કરવો? તો કે જે બે હાર અથવા સ્તંભ સમાન છે તેને તેની તે સ્થિતિમાં લખવામાં આવે અને અન્ય હારના ઘટકોનો સરવાળો કરવામાં આવે. ઉલટેથી વાંચો તો આપણને બે નિશ્ચયકનો સરવાળો કરવાની મેથડ આ ગુણધર્મ પરથી મળે. બે નિશ્ચયકનો સરવાળો કરવો એટલે શું જરૂરી છે? તો કે બંને નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ સમાન હોવા જરૂરી છે. જે બે હાર અથવા સ્તંભ સમાન હોય તેને તેની તે સ્થિતિમાં લખવામાં આવે અને અન્ય હાર અથવા સ્તંભ એના અનુરૂપ ઘટકોનો સરવાળો લખવામાં આવે અને એ રીતે બે નિશ્ચયકોનો સરવાળો કરી શકાય. એટલે આનો અર્થઘટન જેવું દેખાય છે એવું નથી કરવાનું, આપણે ઉલટેથી પણ એને સમજવાનું. તો ઉલટેથી આપણને શું દેખાય છે? કે ઉલટેથી આપણને આ જે ગુણધર્મ છે એ બે નિશ્ચયકોના સરવાળા કરવાની ડેફિનેશન આપે, સરવાળાની વ્યાખ્યા આપણને આપે. મિત્રો અત્યારે આ ગુણધર્મો, બે ગુણધર્મોની વાત અત્યારે કર્યા પછી બાકીના બે ગુણધર્મો અને સમગ્ર બધા જ ગુણધર્મોનું પુનરાવર્તન કેવી રીતે એનો ઉપયોગ કરવો એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. ઓકે, થેન્ક યુ.